वंदे गुजरात। Hello friends, good morning. How is your day today? I'm sure it must be fine. Now it's time for activity 3 of unit 3. મારી પાસે કેટલાક ફ્રેન્ડ્સ છે, એમની મદદથી અમે અહીંયાથી એક્ટિવિટીનું ડેમોન્સ્ટ્રેશન કરીશું. તો તમારે શું કરવાનું છે? જોવાનું છે ખાલી? ના હો, તમારે પણ એ એક્ટિવિટી કરવાની છે. તમારા ટીચરની હેલ્પની જરૂર પડે તો હેલ્પ લેજો. ટેક્સ્ટબુક છે ને હાથમાં? પેન્સિલ રેડી? તો યુનિટ 3 એક્ટિવિટી 3 વાળું પેજ ઓપન કરો. ઓકે, તો તમારા બધાની ટેક્સ્ટબુકનું પેજ નંબર 58 ઓપન છે, રાઈટ? હવે એક્ટિવિટી 3 ની ઇન્સ્ટ્રક્શન ઉમેશ વાંચીશ? વાંચો વાંચો. તમારી અને તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવો. ઓકે, તો ઇન્સ્ટ્રક્શન શું છે? કે તમારી પોતાની અને તમારા ફ્રેન્ડ્સ, એટલે કે આપણે બધા એમાંથી કોઈ ફ્રેન્ડ્સ, એની પાસે કઈ કઈ વસ્તુઓ છે એનું લિસ્ટિંગ કરવાનું છે. તમે સ્કૂલે આવો છો ને? હા, સ્કૂલે જ આવો છો ને? તો શું લઈને આવો છો સ્કૂલે? કંપાસ બોક્સ. કંપાસ બોક્સ આમ હલાવતા હલાવતા તો બેગમાં મૂકીને, અને બેગમાં ખાલી કંપાસ બોક્સ જ હોય નહીં? તો શું હોય? નોટબુક્સ, બુક્સ, પછી લંચ બોક્સ, અને બોટલ, પેન. પણ પહેલા હું મારી વાત કરી લઉં ને. હું શું લાવું છું સ્કૂલમાં? પર્સ તો લાવવું પડે ને. હા, પેન બી લાવવી પડે, પેન્સિલ, લંચ બોક્સ. ઓકે, I have a purse and I have a pen. Yes, a pen too. મારા પર્સની અંદર પેન પણ છે. So I have a purse, I have a pen. ભવ્ય, what do you have? I have wax crayons. You have crayons. ભવ્ય has crayons. ઉમેશ, scissors. તો ઉમેશ પાસે સીઝર્સ છે. ઉમેશ હેઝ સીઝર્સ. એન્ડ વોટ ડુ યુ હેવ? સમથિંગ સ્પેશિયલ, સમથિંગ ન્યૂ. રાજેશ્રી, વોટ ડુ યુ હેવ? બતા શું છે? શું છે? નખ પોલિશ. સો રાજેશ્રી હેઝ નેલ પોલિશ. ઓકે, છાયા હેઝ અ પર્સ, ભવ્યા હેઝ ક્રેયોન્સ, ઉમેશ હેઝ અ સીઝર, વોટ ડુ હેઝ રાજેશ્રી? હેઝ રાજેશ્રી હેઝ અ નેઇલ પોલિશ. એન્ડ વોટ ડુ યુ હેવ? વોટ ડુ યુ હેવ? સેલોટેપ. ઓકે, સો બિગ સેલોટેપ, બિગ વાઇડ રેડ સેલોટેપ. કશ્યપ હેઝ અ સેલોટેપ. આ આપણે બોલી લીધું. આ બધું આપણે લખવાનું છે. કેવી રીતે લખવાનું છે? સી, પહેલી રો જોઈએ આપણે.
ટેક્સ્ટ બુક માં પહેલી રો ફર્સ્ટ રો અને એમાં ત્રણ કોલમ છે. ફર્સ્ટ કોલમ માં શું લખેલું છે? આઈ હેવ. એટલે તમારી જે ચીજ વસ્તુ છે એ તમારે લખવાનું છે, રાઈટ? અને નંબર વન પર શું લખેલું છે? માય ફ્રેન્ડ હેઝ. તો તમારા કોઈ એક ફ્રેન્ડ ની વસ્તુ લખવાની. અને પોઈન્ટ નંબર ટુ શું છે? માય ફ્રેન્ડ હેઝ. ઓકે, તો તમારા બીજા એક ફ્રેન્ડ ની વસ્તુ લખવાની છે. વિલ યુ મેક મી યોર ફ્રેન્ડ? યસ. થેન્ક યુ. તો હું ભવ્યા ની ફ્રેન્ડ થઈ, તો ભવ્યા એક કોલમમાં, કોઈ એક કોલમમાં મારી વસ્તુનું નામ લખી શકે. ઓકે, અને રાજેશ્રી, ફાઇન. તો ભવ્યા કોની કોનું વિશે લખશે? પોતાના વિશે, છાયા વિશે અને રાજેશ્રી વિશે. રાજેશ્રી કોના વિશે લખશે? પોતાના વિશે તો લખવાનું જ છે, પણ બીજા બે ફ્રેન્ડ ફ્રેન્ડ સિલેક્ટ કરી લેતું. ઓકે, તો ભવ્યા એન્ડ ઉમેશ. ઉમેશ, રાજેશ્રી અને કશ્યપ અને તું, તમારે ત્રણ નું ગ્રુપ. કશ્યપ મારા વિશે, ઉમેશ વિશે અને તારા પોતાના વિશે. તો આપણે ત્રણ ત્રણ ના ગ્રુપ બની ગયા. આપણે ત્રણ ત્રણ પાસેથી એકબીજાને પૂછવાનું છે વસ્તુઓ વિશે, એ વસ્તુઓના નામ જાણી અને લખવાના છે. અત્યારે આપણે બધું નથી લખી દેવાના, થોડુંક જ લખવાના છીએ. તમારે શું કરવાનું છે? અહીંયા અમે ત્રણ ત્રણ ના ગ્રુપ બનાવ્યા ને, એમ તમારે પણ ત્રણ ત્રણ ના ગ્રુપ બનાવવાના છે. એક તો તમે પોતે અને તમારા બે ફ્રેન્ડ્સ, અને પછી તમારી પોતાની પાસેની વસ્તુઓ અને તમારા ફ્રેન્ડ્સ પાસેની વસ્તુઓ, એના નામ જાણવાના અને એના અંગ્રેજી નામ પેજ નંબર 58 પરની એક્ટિવિટી 3માં જે જગ્યા આપી છે ને ત્યાં લખવાના. એટલે કેવી રીતે લખવાના? અમે ડેમોન્સ્ટ્રેશન કરીએ એ જોજો, પછી તમને ટાઈમ મળે ત્યારે તમારે પણ લખવાનું છે. રેડી છો ને? સૌથી પહેલા હું ભવ્યાથી શરૂ કરું. પહેલું છે આઈ હેવ. તમે બધા પણ ધ્યાન રાખો, અને તમે બધા પણ. પહેલી કોલમ શેની છે? આઈ હેવ. એમાં કોની વસ્તુઓ લખવાની? તમારી પોતાની. ઓકે ભવ્યા, યુ હેવ ક્રેયોન્સ. તો સૌથી પહેલા શું લખીશું આપણે? ક્રેયોન્સ. સો તારા કોલમમાં લખતો ક્રેયોન્સ. તો ભવ્યાએ લખ્યું પોતાનામાં આઈ હેવ ક્રેયોન્સ, પણ તે ભવ્યાને તારી ફર્સ્ટ ફ્રેન્ડ બનાવી છે ને, તારી ફ્રેન્ડ, માય ફ્રેન્ડ નેમ, ત્યાં તું ભવ્યાનું નામ લખી દે. ઉમેશ, એક્ઝામ્પલ વાળું ખાનું આપણે નામ લખવા માટે રાખીએ. એમ ઇ એસ એચ. હા, હવે ઉમેશ તારે પણ સ્પેલિંગ લખવાના થશે ને ફ્રેન્ડ્સના નામના. કોના કોના લખવાના છે તારે? રાજેશ્રી નું લખી દે નામ. અને કશ્યપ નું સ્પેલિંગ. વેરી ગુડ. તો તારા બે ફ્રેન્ડ્સ થયા રાજેશ્રી અને કશ્યપ. કશ્યપ, તારા ફ્રેન્ડ્સ ના નામ લખી લઈએ. એક તો હું, તારે પણ લખવાનું છે ને. અને તારો બીજું ફ્રેન્ડ કોણ છે? ઉમેશ નો સ્પેલિંગ તને આવડે છે ને? વેરી ગુડ. તો આપણી ફર્સ્ટ જે લાઈન છે, જે એક્ઝામ્પલ વાળું એની બાજુમાં, એમાં તમારા ફ્રેન્ડ્સના નામ આવી ગયા. તો પહેલું જે આપણી પહેલી જે લાઈન છે એક્ઝામ્પલની બાજુનું, એમાં આપણે નામ લખ્યા છે. હો, એમાં આપણે વસ્તુઓના નામ નથી લખવાના. તો સૌથી પહેલું કામ આપણે શું કર્યું? આપણા ફ્રેન્ડ્સના નામ લખી દેવાના. ભવ્યાએ કોના નામ લખ્યા છે? છાયા અને રાજેશ્રી. રાજેશ્રી, તારી ટેક્સ્ટબુકમાં કોના નામ લખેલા છે? ભવ્યા, ઉમેશ. ઓકે ઉમેશ, તારી ટેક્સ્ટબુકમાં? રાજેશ્રી અને કશ્યપ. અને કશ્યપ, છાયા, ઉમેશ, બરાબર? આ બે ફ્રેન્ડ છે કશ્યપના. હવે આપણે પોતપોતાની વસ્તુઓના નામ લખીશું, પણ હું મારી વસ્તુ બતાવું તો કોણ કોણ લખી શકે મારી વસ્તુઓ?
ભવ્ય અને કશ્યપ બંને લખી શકે ને, એટલે જલ્દી જલ્દી કામ થાય. બરાબર, તો આપણે એવી રીતે કરીએ. પહેલા ભવ્યાથી શરૂ કરીએ. ભવ્યા ક્રેયોન્સ, ભવ્યા પાસે ક્રેયોન્સ છે તો તારે લખવાનું થશે ને ક્રેયોન્સ. ભવ્યાના નામ લીચે ચલો લખી દો ક્રેયોન્સ. સી આર એ વાય ઓ એન ક્રેયોન, એનું બોક્સ છે એટલે આપણે ક્રેયોન્સ લખવું હોય તો પાછળ એસ લખી દેવું પડે. તારે શું લખવું છે? ઓકે ક્રેયોન્સ, કારણ કે એમાં ઘણા બધા ક્રેયોન્સ છે. ગુડ, હવે તારી કોઈ આઈટમ બતાવ. નેલ પોલિશ. રાજેશ્રી હેઝ અ નેલ પોલિશ. તો રાજેશ્રીના ફ્રેન્ડ્સ કોણ છે? ઉમેશ અને ભવ્યા. તો તમારે બંને રાજેશ્રીના નામની નીચે શું લખવાનું? નેલ પોલિશ. નેલ પોલિશ. અને તારે ક્યાં લખવાનું? તારા પોતાના નામની નીચે. એન એ આઈ એલ, પછી વચ્ચે સ્પેસ આપજો થોડીક જગ્યા. અને પોલિશ. પી ઓ એલ આઈ એસ એચ. આઈ એસ એચ. એક સાથે ત્રણ જણનું લખાય છે. બરાબર ને? હવે ઉમેશ, તે શું બતાવ્યું? સીઝર. ઓકે, તો તારે ક્યાં લખવાનું? તારી વસ્તુ છે તો. ઓકે, અને તમારે કોને કોને લખવાનું? કશ્યપને અને રાજેશ્રીને. ક્યાં લખશો તમે? ઉમેશના નામ નીચે. રાઈટ, ઉમેશના નામ નીચે. સીઝર. સી આઈ એસ એસ ઓ આર. એસ સી આઈ એસ એસ ઓ આર સીઝર. ઓકે, તે શું બતાવ્યું તું? લેમન. તો લેમન તમે બે લખી દો. એલ, લેમન નો સ્પેલિંગ આવડે છે ને? નહીં તો જો ના આવડતો હોય તો આઈ હેવ આઈડિયા. સી, તમારી પાસે આ વોકેબ્યુલરી છે ને, એમાં ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. સી, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સનું એક આખું પેજ છે. એમાં લેમન શોધી કાઢીએ. બોલ તો સ્પેલિંગ. હા, એલ ઈ એમ ઓ ઓ એન. વેરી ગુડ, એલ ઈ એમ ઓ એન લખી દો. કશ્યપ આઈ હેવ માં લખશે અને તો આપણો ફર્સ્ટ રાઉન્ડ પૂરો થઈ ગયો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને ખ્યાલ આવે ને, તમારા કોઈ પણ બે ફ્રેન્ડનું તમારે નામ લખી દેવાનું છે અને એની પાસેની વસ્તુઓનું લિસ્ટ લખતા જવાનું છે. તમે અમારી જેમ પણ કરી શકો, એક એક વસ્તુ લઈને અને ત્રણ ત્રણના ગ્રુપમાં બેસીને એક સાથે પણ કરી શકો. હવે અમે બીજી વસ્તુનો રાઉન્ડ કરવા જઈ રહ્યા છીએ. ભવ્યા, મારી વસ્તુ લખવાની બાકી રહી ને. મેં શું બતાવ્યું તું? આઈ હેવ અ પર્સ. તો કોણે કોણે લખવાનું છે? કશ્યપ અને ભવ્યાએ. સ્ટાર્ટ રાઇટિંગ. પી યુ આર એસ આર એસ ઇ. યુ આર એસ ઇ. વેરી ગુડ. ભવ્યા, તારું પણ લખાઈ ગયું. પણ જો બધાને એક વસ્તુ બતાવું, શું થાય છે ભવ્યાને? કેપિટલ. આર કેપિટલ આવી ગયો વચ્ચે. આપણે કોઈ શબ્દ લખતા હોઈએ ત્યારે બધા લેટર્સ સ્મોલમાં લખીએ છીએ ને ભવ્યા. બી કેરફુલ નેક્સ્ટ ટાઈમ. ઓકે, હવે ફરી એક ફટાફટ ફટાફટ લઈ લઈએ. ભવ્યા, વોટ ડુ યુ હેવ? આઈ હેવ ઓનિયન. એન ઓનિયન. ભવ્યા હેઝ એન ઓનિયન. તો કોણે કોણે લખવાનું છે એન ઓનિયન? તમારે બે. બોલ તો સ્પેલિંગ મોટેથી. ઓ એન આઈ ઓ એન. વેરી ગુડ. આખો શબ્દ લખવાની ટેવ પાડવાની. વેરી ગુડ ભવ્યા. એન્ડ રાજેશ્રી. રાજેશ્રી, તારો ટર્ન આવ્યો. બોલ. માર્કર. રાજેશ્રી હેઝ અ માર્કર. તો કોણે કોણે લખવાનું છે? વન ટુ થ્રી. માર્કર નો સ્પેલિંગ એક મિનિટ. માર્ક, માર્કર સ્પેલિંગ પહેલા જોઈ લઈએ. એમ એ આર કે માર્ક અર ઇ આર. યસ, એક મિનિટ, હું રિપીટ કરું છું તમારા બે માટે. એમ એ આર K E R.
A-R, K-E-R. ઓકે હવે ઉમેશ યોર ટર્ન. આહા ગોગલ્સ, ઉમેશ હેઝ ગોગલ્સ. તો ઉમેશના નામને નીચે લખી દો. કોને કોને લખવાનું છે? 1 2 3. ઓકે શું છે સ્પેલિંગ? GOGGLES. વેરી ગુડ, લખી દો. હવે કશ્યપ. કશ્યપ હેઝ અ બોટલ. See, pink bottle. Pink shirts, pink t-shirts and pink bottle. Okay. કોને કોને લખવાનું છે કશ્યપ વિશે? મારા, ઉમેશ, કશ્યપ એન્ડ ઓકે બે જણ. લખી દો કશ્યપ બોટલ નો સ્પેલિંગ. GOGGLES. વેરી ગુડ, LE. સરસ. લખો તારે પોતાના નામ નીચે, તારે કશ્યપ ના નામ નીચે. BOT સ્મોલ કર બગાડ, કેપિટલ થઈ જાય છે. ટી સ્મોલ, બીજી એબેસિડી. ટી, બીજો ટી, એલ, ઈ. BOTTLE. ઓકે લખાઈ ગયું ને બોટલ. હવે મારું વગેરે એક વસ્તુ. આઈ હેવ કીઝ. 1 2 and 3 keys. I have 3 keys. Okay. કોણે કોણે લખવાનું છે કીઝ? તમારે બંને જણાએ. K-E-Y, કી, અને આપણે તો કીઝ લખવું છે, એટલે K-E-Y-S. E-Y-S. Okay, કીઝ. આપણે નમૂનાના શબ્દો તો લખી લીધા, આગળ એક્ટિવિટી કેવી રીતે કરવાની તમને ખ્યાલ આવી ગયો. હવે એના પેજ નંબર 59 પર, બાજુના પેજ ઉપર આ જે વર્ડ્સ છે એનો જ ઉપયોગ કરીને કંઈક કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? રાજેશ્રી વાચીશ ઇન્સ્ટ્રક્શન. તમારા મિત્ર પાસેથી મળેલી વસ્તુઓ વિશે તમારા વર્ગ સમક્ષ બોલો. તે માટે તમારા શિક્ષક તમને મદદ કરશે અને તમારા વાક્યો આડાઅવળી રીતે બોર્ડ પર નોંધશે. હવે તમે બોલેલા વાક્યો બોર્ડ પરથી શોધો અને અહીં લખો. ઓકે, તો શું કરવાનું છે? વાક્યો બોલવાના છે, લખવાના છે, શોધવાના છે, અને એમાં મારે કંઈક મદદ કરવાની છે, હે ને? તો વાક્યો કઈ રીતે બોલવાના છે એ હું તમને મદદ કરી શકું. જોઈએ આપણે. ભવ્યા, તે કઈ વસ્તુ બતાવી હતી પહેલી વાર? ક્રેયોન્સ. ગિવ મી યોર ક્રેયોન્સ. હુઝ ક્રેયોન્સ? ભવ્યાસ ક્રેયોન્સ. સર, ભવ્યાસ ક્રેયોન્સ. હુઝ ક્રેયોન્સ? ભવ્યાસ ક્રેયોન્સ. વેરી ગુડ, ભવ્યાસ ક્રેયોન્સ. હુઝ ક્રેયોન્સ? ભવ્યાસ ક્રેયોન્સ. વેરી ગુડ, ધીઝ આર ભવ્યાસ ક્રેયોન્સ. હવે રાજેશ્રી, તે શું આપ્યું હતું? યસ, નેલ પોલિશ. નેલ પોલિશ. તો આપણે કેવી રીતે બોલીશું? હુઝ નેલ પોલિશ? રાજશ્રીઝ નેલ પોલિશ. ઉમેશ, હુઝ નેલ પોલિશ? સે રાજશ્રીઝ નેલ પોલિશ. આવડી ગયું ને? હુઝ નેલ પોલિશ? રાજશ્રીઝ નેલ પોલિશ. હવે તમે ત્રણે એક સાથે, હુઝ નેલ પોલિશ? રાજશ્રીઝ નેલ પોલિશ. વેરી ગુડ, that is Rajashree's nail polish. That is Rajashree's nail polish. Perfect. અને હવે તે શું બતાવ્યું તું? હવે શું બોલવું પડે? સીઝર્સ માટે શું બોલવું પડે કહો જોઈ. Whose scissors? ઉમેશ scissors. Very good. Whose scissors? ઉમેશ scissors. થોડું અઘરું પડે છે, હે ને? વાંધો નહીં. Whose scissors? ઉમેશ scissors. અને કશ્યપે લેમન બતાવ્યું હતું ને, રાઈટ? તો હુઝ લેમન? કશ્યપ્સ લેમન. એવરીવન, હુઝ લેમન? કશ્યપ લેમન. અલાઉડ? કશ્યપ લેમન. ધીસ ઇઝ કશ્યપ્સ લેમન. ધીસ ઇઝ કશ્યપ્સ લેમન. પરફેક્ટ. આપણે આ જે સેન્ટેન્સીસ બોલ્યા એ હું બોર્ડ પર લખવાની. તમારે તમારા એકલાનું સેન્ટેન્સ ઓળખવાનું છે,
રાજેશ્રી એ કોનું સેન્ટેન્સ ઓળખવાનું? પોતાનું. અભિયા એ કોનું ઓળખવાનું? પોતાનું. ઉમેશે કોનું ઓળખવાનું? પોતાનું. પોતપોતાનું સેન્ટેન્સ નો નંબર બોલવાનો છે કે આ નંબર નું સેન્ટેન્સ મારું છે. કોનાથી શરૂ કરીએ? રાજેશ્રી, યસ, કયો નંબર છે તારા સેન્ટેન્સ નો? 4 નંબર. વાંચ તો, શું લખેલું છે? ધીસ ઇઝ રાજેશ્રીસ નેઇલ પોલિશ. તને કેવી રીતે ખબર પડી કે તારું સેન્ટેન્સ છે? મોટેથી બોલ, શેના વડે ખબર પડી? શું છે આમાં? આ ધીસ વાંચીને ખબર પડી તને કે આ તારું છે? તો શું વાંચીને ખબર પડી? નેલ પોલિશ વાંચીને ખબર પડી. અને આ વાંચીને ના ખબર પડી? આ કોણ છે? તું છું ને? તો રાજેશ્રીનું પોતાનું નામ અને એની વસ્તુ, એ બંને જોઈને એને ખબર પડી કે આ મારું સેન્ટેન્સ છે. કશ્યપ, તારું સેન્ટેન્સ કયું? નંબર બોલ. નંબર 1. નંબર 1 વાંચીશ. Yes? This is Kashyap's lamp. Very good. Umesh? 5. 5 number. These are Umesh's scissors. Scissors. Very good. And Bhavya? Number 2. Number 2. Say aloud. Those are Bhavya's crayons. Huh. To Maru? Maru sentence? Number 3. Huh. Maru sentence say number 3. This is Chaya's પર્સ. સો ફ્રેન્ડ્સ, શું કરવાનું છે ખ્યાલ આવે ને તમને? પેજ નંબર 59 ઉપર ટીચર તો તમારા બધાના સેન્ટેન્સ લખશે. તમારે એમાંથી તમારું સેન્ટેન્સ ઓળખી કાઢવાનું છે અને એ તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે. અને પછી ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ પછી સેન્ટેન્સ નંબર 2 અને 3 ની જે જગ્યા આપી છે ત્યાં જેટલું છાપેલું આપ્યું છે તેને એડજસ્ટ થાય એવી રીતે સેન્ટેન્સ પૂરું કરવાનું છે. ત્યાં તમે તમારા વિશે પણ લખી શકો અને તમારા ફ્રેન્ડ વિશે પણ લખી શકો. ટેક્સ્ટબુકમાં તો 5 જ સેન્ટેન્સ લખવાની જગ્યા છે અને આપણે વર્ડ્સ તો કેટલા બધા લખવાના છીએ, તો એ બધાના સેન્ટેન્સીસ તમે તમારી નોટબુકમાં લખી શકો ને. લખીને અમને મોકલાવજો, અમે ફરીથી તમને બતાવીશું. અને તમારે અત્યારે અમે જે લખ્યા છે એ સેન્ટેન્સ કોપી કરવા હોય તો પણ છૂટ છે. લો, આ લખવાનો ટાઈમ. Thank you.
વેરી ગુડ. લખાયું ને બધું? તમારી નોટબુકના ફોટોગ્રાફ્સ પહોંચાડજો અને નવી એક્ટિવિટી માટે મળીએ ત્યાં સુધી બાય. ધ વ્હીલ્સ ઓફ ધ બસ ગો રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ધ પીપલ ઓન ધ બસ ગો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ધ ડોર્સ ઓન ધ બસ ગો ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ, ઓપન એન્ડ શટ. ધ હોર્ન ઓન ધ બસ ગોઝ બીપ બીપ બીપ, બીપ બીપ બીપ, બીપ બીપ બીપ. ધ બેબી ઓન ધ બસ સેઝ વાહ વાહ વાહ, વાહ વાહ વાહ, વાહ વાહ વાહ. ધ મમ્મી ઓન ધ બસ સેઝ બ્રાઉન એન્ડ ફરી, કેટરપિલર ઇન અ હરી, બ્રાઉન એન્ડ ફરી, કેટરપિલર ઇન અ હરી. ટેક યોર વોક ટુ ધ શેડી લીફર સ્ટોક, ઓર વોટ નોટ, મે બી અ લવલી સ્પોટ. નો ટોડ્સ બાય યુ, નો બર્ડ પાસ બાય યુ, ગ્રો અપ એન્ડ ફ્લાય એઝ અ લવલી બટરફ્લાય.